શુક્રવારે કોંગ્રેસમાં બેઠક થઈ। બેઠકમાં વિવાદ થયો, કારણ હતું કોંગ્રેસમાં અધ્યક્ષ પદની ચૂંટણી। સંગઠનમાં અધ્યક્ષ પદની ચૂંટણીને લઈને બે જૂથ આમને સામે આવી ગયા। પરિસ્થિતિ એવી આવી પડી કે પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વચ્ચે આવવું પડ્યું। નમસ્કાર, હું નીલમ કારેચા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક। સીડબ્લ્યુસી કોંગ્રેસની કાર્ય સમિતિની બેઠક, જેમાં બે નેતાઓ વચ્ચેનો ખટરાગ સપાટી પર આવ્યો। છેલ્લા કેટલાય દિવસથી કોંગ્રેસમાં અધ્યક્ષ પદનો મુદ્દો ગરમાયેલો છે અને ફરી એકવાર અધ્યક્ષ પદની ચૂંટણી માટે નવી તારીખો મળી છે। આ તરફ સીડબ્લ્યુસીની બેઠક બાદ મહાસચિવે કહ્યું કે કોંગ્રેસમાં બધું જ સંવિધાનની મુજબ થશે। ફરી એકવાર કોંગ્રેસમાં આંતરિક કલેશ શુક્રવારે સામે આવ્યો। કોંગ્રેસની કાર્ય સમિતિની બેઠક હતી અને સૂત્રો મુજબ આ બેઠકમાં સંગઠનમાં ચૂંટણી કરાવવાને લઈને બે જૂથ વચ્ચે બબાલ થઈ। વિવાદ એટલો વધ્યો કે રાહુલ ગાંધીએ વચ્ચે આવવું પડ્યું। બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ અને સીડબ્લ્યુસીની ખાલી સીટ પર ચૂંટણી માટે સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીની ભલામણ વાંચવામાં આવી, તો તુરંત કેટલાક વરિષ્ઠ નેતાઓએ ચૂંટણીની માંગ કરી દીધી। સૂત્રો મુજબ તેમાં ગુલામ નબી આઝાદ, પી ચિદમ્બરમ, મુકુલ વાસનિક અને આનંદ શર્મા જેવા વરિષ્ઠ નેતાઓ શામેલ રહ્યા। આ નેતાઓ એ 23 નેતાઓના સમૂહનો હિસ્સો છે જેને સંગઠનમાં મોટા પ્રમાણમાં ફેરબદલની માંગ રાખતા અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીને ચિઠ્ઠી લખી હતી। પરંતુ આ નેતાઓની ડિમાન્ડ સાંભળતા જ એકે એન્ટની, અંબિકા સોની, અશોક ગેહલોત અને હરીશ રાવત જેવા નેતા ક્રોધે ભરાયા। અશોક ગેહલોતના તેવર તીખા હતા। સૂત્રો અનુસાર અશોક ગેહલોત અને આનંદ શર્મા વચ્ચે જે કહાસુની થઈ તેનાથી રાહુલ ગાંધી પણ ગુસ્સે ભરાયા અને બોલ્યા કે બસ, હવે બસ કરો। સૂત્રો મુજબ ગેહલોતે આઝાદ અને ચિદમ્બરમને પૂછ્યું કે પાર્ટીની બહાર તેમની શું વિસાદ છે, તો શર્મા અને વાસનિકે કાઉન્ટર કરવા માટે પાર્ટીના સંવિધાનના કેટલાક ભાગ વાંચવાનું શરૂ કરી દીધું। અશોક ગેહલોતે આનંદ શર્માને સીધા નિશાને લીધા અને કહ્યું કે તે જૂન સુધી ચૂંટણી ટાળવામાં બાધારૂપ બની રહ્યા છે। એક સૂત્રો મુજબ ગેહલોતે આનંદ શર્માને કહ્યું કે જે લોકો ક્યારેય ચૂંટાયા નથી તેમ છતાં યુપીએ સરકારમાં સૌથી ફાયદામાં રહ્યા, તેમને આંતરિક ચૂંટણીની માંગ કરવાનો અધિકાર છે। ગેહલોતે કહ્યું કે પાર્ટીની પાસે બીજા ઘણા જ મુદ્દાઓ છે। આ ઉપરાંત અશોક ગેહલોતે અસહમતિ જતાવનારાઓને એ પણ યાદ અપાવ્યું, સાથે જ અશોક ગેહલોતે અસહમતિ જતાવનારાઓને એ પણ યાદ અપાવ્યું કે કોંગ્રેસમાં આટલા ઊંચા પદ પર એટલે બેઠા છે કારણ કે ગાંધી પરિવારે તેમના પર ભરોસો જતાવ્યો છે। તો અશોક ગેહલોતની આ વાત પર આનંદ શર્માએ વાંધો ઉઠાવ્યો। મૌખિક ચાટુકારિતા માટે અપમાનજનક ભાષાનો પ્રયોગ ના કરવો જોઈએ, સાથે એમ પણ કહ્યું કે જે લોકો ચૂંટણીની માંગ કરી રહ્યા છે તે ઇન્દિરા ગાંધીના સમયથી કોંગ્રેસમાં છે। આ ડાટલી બબાલ થયા બાદ રાહુલ ગાંધીએ દખલ આપવી પડી। સૂત્રો પ્રમાણે રાહુલ ગાંધીએ કહ્યું કે ગેહલોતજીએ આ શબ્દોનો પ્રયોગ ના કરવો જોઈએ। બાદમાં સીડબ્લ્યુસીએ નક્કી કર્યું કે જૂનમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનું સત્ર બોલાવીને પાર્ટી ચીફ અને સીડબ્લ્યુસી સદસ્યોની ચૂંટણી કરાવાશે। જો આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા, સાથે જ અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત તકને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। નમસ્કાર।